ઇસ્કોન મંદિર દ્વારા સ્ટેશન વિસ્તારમાંથી ભગવાન શ્રી જગન્નાથજીની 43મી રથયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો. પરંપરાગત શહેરના પ્રથમ નાગરિક મેયરના હસ્તે પહિંદ વિધિ કરવામાં આવી હતી. રથયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટ્યા હતા. સુરક્ષાને લઈને પોલીસના ચુસ્ત બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો છે. તેમજ સ્ટુડન્ટ ફોર સેવાના 135 વિદ્યાર્થી દ્વારા રથયાત્રા પાછળ પડનાર કચરાની સાફ સફાઈ પણ કરવામાં આવી છે. સાથે સાથે ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રથયાત્રામાં વિવિધ ટેબ્લો અને ભજન મંડળોએ આકર્ષક જમાવ્યું છે. ભગવાન જગન્નાથની રથયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટી પડ્યા છે. મહાપ્રસાદ રૂપે દર વર્ષની જેમ આ વર્ષે પણ 35 ટન શીરો અને 1000 કિલો કેળાનો પ્રસાદ ભાવિ ભક્તોને પીરસવામાં આવ્યો છે. આ રથયાત્રામાં ભાવિ ભક્તો, ભજન કીર્તન મંડળો, સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે રાજકીય આગેવાનો પણ જોવા મળ્યા. બ્રિજ એટલે કે રથયાત્રાનું પવિત્ર પાવન અવસર. ભગવાન શ્રી કૃષ્ણ એમના ભાઈ બાલભદ્ર અને બહેન સુભદ્રા જોડે નગરની યાત્રાએ નીકળતા હોય છે. વર્ષોથી પરંપરા છે. સુભદ્રા શહેરનો આ 43મી રથયાત્રાનો મહોત્સવ ચાલી રહ્યો છે. ત્યારે ભગવાન, આમ જોવા જઈએ તો ભક્તો હંમેશા રોજે રોજ પોતાના ભગવાન સાથે પાસે જતા હોય છે આશીર્વાદ મેળવવા માટે. પરંતુ રથયાત્રા ભગવાન પોતે મંદિરેથી બહાર નીકળી અને શહેરના રાજમાર્ગ પર પોતાના ભક્તોને મળવા, પોતાના ભક્તોને પોતાના આશીર્વાદ સમૃદ્ધિનો ભોગ અર્પણ કરવા આવતા હોય છે. વડોદરા શહેરમાં પણ આ રથયાત્રાનું આયોજન સતત 43માં વખતે પરિવર્તન કરવામાં આવી રહ્યું છે. હું સૌ શહેરીજનોને રથયાત્રા નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું.